तापी नु पानी पीनारा मारा भाईओ केम छे? नर्मद नी धरती पर जन्मेला मारा जबरदस्त हमला शीखवाड़ी गया साहेब खरेखर. सो लोकल वोकल मित्रों हूँ बस अहमदाबाद थी तमारी साथे थोड़ीक वातो करवा आयो छु. मने एमने कीधु छे कि स्टेज पर ज रहेवानुं छे, अदरवाइज मारे तमारी वच्चे आवानुं हतुं. जे भविष्य छे ने लोकलनुं छे अने तमे बधा जे जोड़ाई गया छो, तमे प्रॉपर गाड़ी पकड़ी लीधी छे. एक सवाल पूछूं, आपणे बधा वड़ापावनी लारी पर वड़ापाव बधाए खाधा छे, ओके? પણ વડાપાઉની લારીવાળા સાથે સેલ્ફી કોઈએ પાડી છે? નથી પાડી. દાબેલીની લારી ઉપર આપણે દાબેલી ખાધી છે પણ કોઈએ સેલ્ફી પાડી એની સાથે? નથી પાડી. અમદાવાદમાં અત્યારે એક છે ને સિંધુભવન રોડ પર તાજ હોટલ બની છે, ત્યાં બધા યુવાનો સેલ્ફી પાડતા હોય છે, બેકગ્રાઉન્ડમાં તાજ હોટલ દેખાય એ રીતે કે ભાઈ તાજ દેખાય છે એમ. પણ એ જે તાજ હોટલનો માલિક છે ને એનું નામ સંકલ સ્ક્વેર છે, સંકલ્પ ઢોસાની માલિકી છે એની. તો એ લોકલની તાકાત એ છે કે કંઈ પણ ને ખરીદી શકે છે. તો ધંધો નાનો છે પણ પોતાનો છે, ધંધો ચાનો છે પણ મજાનો છે, ધંધો મજૂરીનો છે, હાથ કાળા કરીએ છે પણ સાંભળ્યું છે કોલસાની ખાણમાંથી જ નીકળતો હીરાનો ખજાનો છે, ધંધો નાનો છે પણ પોતાનો છે. જરાક ખોદીએ ખુદને કદાચ પાણી નીકળે, જરાક ખોદીએ ખુદને કદાચ પાણી નીકળે. પાણી મીઠું નીકળે કાં ખારું નીકળે, કાં નીકળે ફક્ત હવા. અમુક લોકોમાં ખાલી હવા જ હોય. જરાક ખોદીએ ખુદને કદાચ પાણી નીકળે, પાણી મીઠું નીકળે કાં ખારું નીકળે, કાં નીકળે ફક્ત હવા, કાં ભીતરથી કોઈ સુંદર કહાણી નીકળે. જરાક ખોદીએ ખુદને કદાચ પાણી નીકળે. આપ તમે બધા વિચારતા હશો કે અમારામાં ખોદીશું તો ધંધો નીકળશે. તો થોડુંક ખુદની તમને નજીક તમારા હું લાવવાનો પ્રયત્ન કરીશ. થોડાક બસ મારે વાતો જ કરવી છે જે પણ મને સમય મળ્યું છે. મને કોઈ કહેશે કે વર્લ્ડની સૌથી મોટી બેંક કઈ છે? શું? સ્વિસ બેંક. સૌથી વધારે ગ્રોથ આપતો શેર કોણ છે? શેરબજારનો શેર કયો છે? કયો છે? હે? એમેઝોન. કોઈ કહેશે MRF. મિત્રો દુનિયાની સૌથી મોટી બેંક જે હોય એ, દુનિયાનો સૌથી ગ્રોથ આપતો શેર જે હોય એ, આપણા માટે સૌથી મોટી બેંક આપણે પોતે છીએ. તમે લોકો પોતે હિસાબ કરી લેજો, 4 વર્ષ પહેલાં શું કમાતા હતા અને આજે શું કમાવો છો. કોઈ બેંક, સ્વિસ બેંક આપણા ઘરે પૈસા આપવાનું નથી, ને કોઈ MRF વાળો આપણા ઘરે પૈસા આપવાના હોય છે. આપણે જ આપણી બેંક છીએ. પણ એ કઈ રીતે? આપણે પોતાની વેલ્યુ વધારવી પડશે. જે આજે છીએ ત્યાંથી આગળ જવું પડશે, પછી પાછા આગળ જવું પડશે. આપણે રોજ રોજ આપણી વેલ્યુ વધારશું તો આપણે આગળ વધીશું, આપણે આપણી બેંક બનીશું. જ્યારે 2004માં મેં મારો કરિયર શરૂ કર્યો હતો, કે તમે લોકોએ તમારો કરિયર શરૂ કર્યો હતો, તો તમે શું મેળવતા હતા અને આજે શું મેળવો છો એ દિવસ ગણી લો અને એ ગ્રોથ ગણી લો. તો કોઈને સપોર્ટની જરૂર હોતી નથી વ્યક્તિને, કોઈ સહારાની જરૂર હોતી નથી વ્યક્તિને. સપોર્ટ ફક્ત સ્કિલનું હોય છે. પોતાની સ્કિલ આપણે વધારવાની છે, પોતાનો અનુભવ આપણે વધારવાનો છે. લોકલની હું વાત કરી રહ્યો છું. એક શેર કરું કવિતા. નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું. તમે બધા નવા રસ્તા પર ચાલી રહ્યા છો, પોતપોતાના નવા રસ્તા તમે ગોત્યા છે. નવા રસ્તા પર ચાલવું આસાન નથી હોતું, ધાર્યું પાર પાડવું આસાન નથી હોતું. કંડારેલી કેડી પર તો કોઈ પણ ચાલે,
પપ્પાની પેઢી પર તો કોઈ પણ હાલે, ખુદને ખોદીને રસ્તો કાઢવો આસાન નથી હોતો. તો મિત્રો, જીવનમાં ખુદને ખોદીને જ રસ્તો કાઢવાનો છે. અને જ્યારે તમે ભટકી જાઓ આ રસ્તામાં, ક્યારેક એવું લાગે કે આ રસ્તો બરાબર છે, ક્યારેક એવું લાગે કે આ દિશા બરાબર છે, હું જે રસ્તા પર જઈ રહ્યો છું કે હું જે દિશામાં જઈ રહ્યો છું, જ્યારે બી એવું લાગે કન્ફ્યુઝ થાવ, તો ખાલી એટલું વિચારજો કે જેણે રસ્તા બનાવ્યા છે ને એ ભૂલ કરી શકે છે, પણ જેને દુનિયા બનાવી છે એ ભૂલ નહીં કરે. અહીં એટલે આપણા અંદર, ભીતર. અહીં ઉદાસી અને હતાશાને પ્રવેશવાની પરવાનગી નથી. તમારે આ વસ્તુ મારી સાથે રિપીટ કરવાની છે. અહીં ઉદાસી અને હતાશાને પ્રવેશવાની પરવાનગી નથી. જોરથી, અહીં ઉદાસી અને હતાશાને પ્રવેશવાની પરવાનગી નથી. નથી રાખવો એ વિચાર સાથે સંબંધ, જે વિચારમાં કંઈક કરી ગુજરવાની દીવાનગી નથી. મારા માટે પૂરતો છે મારો સપોર્ટ, મારા માટે પૂરતો મારો સહારો છે, મારો જીવન મારો ઇલાકો છે. આપણો જીવન આપણો ઇલાકો છે. ભલે ને નથી મળી વારસામાં જમીન, આપણે બધા કંઈ ખેડૂત પુત્રો નથી કે બધાને વારસામાં જમીનો નથી મળી. ભલે ને નથી મળી વારસામાં જમીન, જીવન ખેડી નાખીશું એવો ઈરાદો છે. મારો જીવન મારો ઇલાકો છે. તો બસ મિત્રો, આ જીવન જે મળ્યું છે, જે સમય મળ્યું છે, એને જ આપણે ખેડી નાખવાનો છે. અને આપણો જીવન આપણો ઇલાકો છે, એમાં ખુશી ક્યારે થશે, ગમ ક્યારે થશે, એ આપણા કંટ્રોલમાં હોવું જોઈએ. હું મારો પરિચય આપું તો 20 વર્ષ મેં કોમ્યુનિકેશનના ક્ષેત્રમાં આપ્યા. ખૂબ જ નાના બેકગ્રાઉન્ડથી આવું છું. પપ્પાનો એક નાનકડો કારખાનો હતો, ભઠ્ઠી હતી ઘરમાં. એક હથોડી હોય છે, હથોડી બધાને ખબર છે, અને એનાથી મોટું હોય તો શું હોય? હથોડો. અને એનાથી મોટું એક હોય, એ શું હોય? ઘણ. પપ્પા આમ સરીઓ પકડે અને હું આમ ઘણ હું ચલાવું. અને પપ્પા ગર્વથી કહેતા, ઘણ ચલાવતો થઈ ગયો. તો એ બેકગ્રાઉન્ડ છે. ઘણા લોકો મને પૂછે છે કે આવું જોરદાર કઈ રીતે લખો છો? તો હથોડા રખ કે કલમ ઉઠાઈ હતી, હથોડા રખ કે કલમ ઉઠાઈ હતી, ચોટદાર ન લખતા તો હાથ કે છાલે બુરા માન જાતે. તો મિત્રો, આપણે જીતવા માટે જન્મ્યા છીએ, આપણે સફળ થવા માટે જન્મ્યા છીએ. આપણને સફળ થવાથી કોઈ રોકી ના શકે, જો આપણને પોતાના પર વિશ્વાસ હોય તો. કોઈના સહારાની જરૂર નથી હોતી, આપણે પૂરતા હોઈએ છીએ. બધા એકલા જ નીકળ્યા હતા, ઘણા બધા દાખલા છે. સો બસ, હું મળવા આવ્યો હતો, મારે વાત કરવી હતી. લોકોને સપોર્ટ કરું છું, બ્રાન્ડ્સને સપોર્ટ કરું છું, જે શીખ્યો છું એ શીખવાડું છું. અને ઇન્સ્ટાગ્રામ પર પોઝિટિવ પાર્ટીના નામથી હું છું. અને હું આભારી છું આકાશભાઈ, પારસભાઈ બધાનો, કે મને આજે તમને બધાને મળવાનો મોકો આપ્યો. તો બસ, આટલી જ વાતો મારે કરવી હતી. હું આશા રાખું છું કે તમને કંઈક જાણવા મળ્યું હશે. ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ.